આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિશે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ચંદ્રયાન 3ને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. રક્ષાબંધન પર બહેનોને મોટી ભેટ આપવામાં આવશે. ત્યાર પછી પશુપાલકો માટે એક મોટી સહાય જાહેર કરવામાં આવી છે. જનધન ખાતાધારકો માટે ખાસ કરીને એક અપીલ કરવામાં આવી છે. ત્યાર પછી દેવામાફીને લઈને સૌથી મહત્વના સમાચાર આવી ગયા છે. આ બધા સમાચારની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અત્યારે દેશભરમાં ખુશીનો માહોલ છે અને આ માહોલ કેમ બન્યો છે તો તે વિશે આપણે વાત કરીશું. તો ચંદ્રયાન 3ને લઈને સફળતા મળી છે મિત્રો. ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ ગયું છે. ભારત માટે આજે સુવર્ણ દિવસ કહી શકાય તેવી ખુશી સાથે ભારત દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી ઇતિહાસ રચી દીધો છે. મિત્રો, સાઉથ પોલ પર રસ સર કરનાર પહેલો ભારત દેશ છે, કારણ કે ચંદ્રયાન સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ કરી લેતા આખો દેશ ઝૂમીથી અત્યારે ઉઠ્યો છે. મિત્રો, ભારત દેશને આપણે ખૂબ ખૂબ અભિનંદન અને ઇસરોને એમની સફળતાપૂર્વક ખાસ કરીને શુભેચ્છા પાઠવીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો રક્ષાબંધન નિમિત્તે બહેનોને ભેટ આપવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવતા ભારતીય ટપાલ વિભાગે એક નવી સુવિધા આપવાનું પણ શરૂ કરી દીધું છે, જ્યારે બહેનોએ પોસ્ટ કાર્ડ દ્વારા ભાઈઓને સુરક્ષિત રીતે રાખડી મોકલી શકશે. તેને 10 રૂપિયામાં વેચવાનું કામ પણ શરૂ કરી દીધું છે. હવે તમને જણાવી દઈએ કે આ પરબડિયું વોટરપ્રૂફ રહેશે. પોસ્ટમેન પણ આ પોસ્ટ કાર્ડને પ્રાધાન્ય આપશે અને પહેલાં આ પોસ્ટ કાર્ડની ડિલિવરી કરશે, ખાસ કરીને રજાના દિવસે પણ જે તમારી પોસ્ટ હશે એ ડિલિવરી કરવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો પશુપાલકો માટે સહાય જાહેર કરવામાં આવી છે. રાજ્યની ગૌશાળા પાંજરાપોરો માટે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગૌશાળા સંચાલકોને 2,51,00,000 ચેક અર્પણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં જે ગૌશાળા છે એટલે કે પાંજરાપોર ગૌશાળા હસ્તક એક જ રજિસ્ટ્રેશન જે ગૌશાળા ધરાવતી હશે અને એમને વધુથી એકથી વધુ સ્થળે શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને, મતલબ કે એકથી વધારે જે શાખા હશે એમને શાખા દીઠ સહાય આપવામાં આવશે. વધુમાં વધુ 3,000 પશુઓની મર્યાદામાં પશુ દીઠ રોજના 30 રૂપિયાની સહાય કરવામાં આવશે. જનધન ખાતાધારકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને જે જનધન ખાતાધારકો છે એમના માટે સરકાર હવે મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણયને લઈને હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ સેબી અને RBIની વચ્ચે અત્યારે વાતચીત ચાલી રહી છે. સરકારનો પ્લાન નવી સ્કીમ દ્વારા સામાન્ય જનતાને રોકાણ સાથે જોડવાનો છે. ખાસ કરીને જનધન ખાતાને લઈને ફરી એકવાર મોટું એલાન કરવાની તૈયારીમાં રહેશે મોદી સરકાર. મિત્રો, મોદી સરકાર દ્વારા આગામી સમયમાં જનધન ખાતાધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય અને હિતમાં મોટો નિર્ણય લઈ શકે છે. દેવા માફી અને ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યની જનતાને ચૂંટણી વચનો આપવામાં આવ્યા છે. ખાસ કરીને તેમણે કહ્યું છે કે MPમાં જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. રાજ્યમાં ₹500માં LPG સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે. ખાસ કરીને વધુમાં વધુ એમ જણાવ્યું છે કે 100 યુનિટ સુધીના વીજ બિલ પણ માફ કરવામાં આવશે અને મહિલાઓને 1,500 રૂપિયા આપવામાં આવશે. તો આ તા આજના મુખ્ય સમાચાર. આવા ને આવા સમાચાર જોવા માટે ચેનલ લાઇક કરો.